Alex. જુઓ તો જે રીતે બેઠી રહી છે, રાક્ષસ જેવી લાગે છે. મારો જ સમય ખરાબ ચાલે છે. હવે જો હું અંદર જઈશ તો પાછો લાફો પડશે. એક કામ કરું છું, હું અહીંયાથી જતી જ રહું છું. મિલી, ત્યાં કેમ ઊભી છે? અંદર આવ. મેમ, વાંધો નહીં, આઈલ વેઇટ. તમે કહેતા હો તો થોડી વાર પછી આવું. મને લાગે છે કે તમે કોઈ વિશે ખૂબ જ વિચાર કરો છો. હું થોડી વાર પછી આવું છું. મિલી, વધારે પડતું ના બોલ. બોલ, શું કામ છે? ના ના મેમ, રહેવા દો ને. ઇરિટેટ ના કરને, શું જોઈએ છે તારે? મેમ, આ ફાઇલમાં લાસ્ટ મંથની સેલરી સ્લિપ છે. તમે કહ્યું હતું કે મારો આ મંથની સેલરી વધશે, પણ સેલરી તો વધી જ નથી. આ મંથ પણ મને સેમ જ સેલરી મળી. તો મેમ, તમે આના પર સાઇન કરો તો. હેલો મમ્મી, તમારું અનુમાન સાચું છે. અહીંયા કંઈક તો થયું છે. તને ખબર છે આને શું કહેવાય? એક વ્યક્તિ જ્યારે પોતે બગડેલી હોય ને, ત્યારે બીજાને પણ બગાડવાનો પ્રયત્ન કરે. તે મને જે પીડા આપી એ પૂરતી નથી કે તું ક્રિશને પણ ગંદા રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો છે? શું કામ? તને નથી ગમતું કે તારી માં થોડા દિવસ ખુશીથી જીવે? તું એમ ઈચ્છે છે કે હું મરી જાઉં? ના મમ્મી, એવું શું કામ બોલે છે? તમારા બંનેના કારણે મને આ ઘરમાં, આ પરિવારમાં ક્યારેય માનસિક શાંતિ મળી જ નથી. અને હવે જ્યારે ક્રિશ મને એ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે, ત્યારે તું બધું બગાડી રહ્યો છે? કેમ? તમે બંને મને બહુ દુઃખ પહોંચાડ્યું છે. આખરે ક્રિશે એનું વચન પાડ્યું. મમ્મી, તમે કેમ આમ વાત કરી રહ્યા છો? ક્રિશ અમારો પણ ભાઈ છે, અમને એની ચિંતા છે. અમે એને એમ નથી કહી રહ્યા કે તું પ્રેમ કર અને એની સાથે જ લગ્ન કર. અમે તો એટલું જ કહીએ છીએ કે જો તારા મનમાં કોઈના માટે લાગણી હોય તો એને ખુલીને વ્યક્ત કર, એટલું જ બસ. તને એટલી નથી ખબર કે એ એવું ક્યારેય કંઈ જ નહીં કરે. મમ્મી, ઘણી વાર ના ધારે તો થતું હોય છે. તમે બંને એને તમારા જેવો બનાવવાનો પ્રયત્ન નહીં કરતા. This is my last warning. તમારા બંનેમાંથી કોઈએ કૃષ્ણના લગ્નમાં અવરોધ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે ને, તો એ હું ચલાવી નહીં લઉં. તમારી લિમિટ મારેજો. ને હા, બીજી એક મહત્વની વાત. તમે બંને ભલે ક્રિશ કરતા મોટા છો, પણ હું બિઝનેસની જવાબદારી ક્રિશને સોંપવા જઈ રહી છું. આવતીકાલથી એ કંપની જોઈન કરશે. મમ્મી, અમારી વચ્ચે નાના મોટા જેવો કોઈ ભેદભાવ છે જ નહીં. આપણા ચારમાંથી કોઈ પણ બિઝનેસ સંભાળે, અમે ખુશ છીએ. જો મમ્મી, કોઈ પણ રીતે આપનો બિઝનેસ આગળ વધવો જોઈએ, એ મહત્વનું છે. આટલા ગર્વથી આ વાતને સ્વીકારવાની જરૂર નથી. તમે બંને મારી સાથે જે છેતરપિંડી કરી છે ને, એની સજા છે આ. આવતીકાલે તમે તમારા ભાઈના સ્વાગત માટે બધી તૈયારીઓ કરશો.
હા બેટા, હું એક વાત કહું તમને, મેં આજે એની આંખો જોઈ. આંખોમાં શું જોયું? પ્રેમ જોયો? મારું અનુમાન સાચું પડ્યું ને બેટા? હવે એની આંખોમાંના પ્રેમને શબ્દો દ્વારા એના મોઢામાંથી બહાર નીકળવા દે. બરાબર થી ઢાક લે તો બધી બાફ બહાર નીકળી જશે. અને શું જરૂર હતી આમ વરસાદમાં પલળવાની? તને ખબર છે તું કેવી રીતે નાચી રહી હતી? મને તો છે ને રાધા, ત્યાં જ તારા પર ગુસ્સો આવતો હતો. મને થયું ત્યાં જ તારો હાથ પકડીને ઘરે લઈ આવું. અને તારા અંકલ છે ને, એમણે કહ્યું ના, એને એન્જોય કરવા દે. એટલે પછી અમે ત્યાંથી નીકળી ગયા. પણ તને કઈ થઈ ગયું હોત બેટા તો? આ તને કઈ થઈ ગયું હોત તો હેરાન કોને? અમારે જ થવાનું ને. અને તારી ચીકો સાંભળીને કોણે દુખી થવાનું? અમારે ને બેટા. ભગવાન બધી જગ્યાએ પહોંચી નથી શકતા ને, એટલા માટે એમણે આટલા સારા લોકોને ધરતી પર મોકલ્યા છે. આમના વાસણો પણ સાફ કરવાની મારે લાયકાત નથી, પણ આ લોકો મારા પ્રત્યે આટલો બધો પ્રેમ દેખાડી રહ્યા છે કેમ? રાધા, તું કેમ રડી રહી છે? પાણી વધારે પડતું ગરમ હતું બેટા, તારે મને કહેવું જોઈતું તું ને કે પાણી ગરમ છે. ના આંટી, તમે મારી પર આટલો બધો પ્રેમ વરસાવશો તો મને રડવાનું મન નહીં થાય. તમને ખબર છે આંટી, તમે જેમ મારી પર ભડકી ગયા ને, તો મને મારી મમ્મીની યાદ આવી ગઈ. હું જ્યારે પણ ભીની થઈને આવતી ને, એ પણ આ જ બધું કરતી હતી. બેટા, હું પણ તારી માં જેવી જ છું ને. મારા ને કિયારાના ગમે તેવા સંબંધ હોય, પણ હું ક્યારે એનાથી નારાજ નથી થતી. અને સાચું કહું તો મને તો મારી દીકરી જેવી જ લાગે છે. રાધા એ ઘરની દીકરી નથી અને હું આ ઘરની દીકરી નથી. મારો રંગ આ છે, રાધાનો રંગ પરફેક્ટલી અહીંયા મેચ થાય છે. એટલે આનો શું અર્થ થયો? અહીંયા શું થઈ રહ્યું છે? શું રાધા આ ઘરની દીકરી છે? જો ક્રિશ, તું જીદ કરીશ ને તો પણ હું તારી વાત નહીં સાંભળું. કાલથી તારે આપણા બિઝનેસ પર ધ્યાન આપવું જ પડશે. મમ્મી, તું આમ અચાનક કહીશ કે કાલથી આવી જા, એ કેવી રીતે શક્ય છે? 5 મહિના મેં તારી વાત સાંભળીને હવે સમય આવ્યો છે કે તું મારી વાત સાંભળે. જો તું જીદ કરીશ ને તો મારે તને કાન પકડીને ખેંચીને લઈ જવો પડશે. મેં તને તારા સ્કૂલના પહેલા દિવસે જે રીતે સ્કૂલમાં છોડ્યો હતો ને, એ રીતે મારે તને ઓફિસમાં છોડવો પડશે. મમ્મી, ડોન્ટ વરી, શીખી લે. યાદ રાખજે ક્રિશ, મારી ખુશીઓનું કારણ ફક્ત તું જ છે. જો તું મારા પછી મારા બિઝનેસનું ધ્યાન રાખીશ ને તો એક માં તરીકે મને તારા પર ગર્વ થશે. પણ જો તું બિઝનેસને જેમ તેમ જાળવી રાખીશ તો મને ફક્ત ખુશી થશે. હવે નિર્ણય તારો છે કે તારે શું કરવાનું છે. હોટેલ અને ફૂડ ઇન્ડસ્ટ્રી મારું સપનું હતું અને કોઈ પણ કારણસર હું છોડીશ નહીં. એનાથી પણ વધારે કોઈ લાગણી હશે ને, તું એ અનુભવીશ. તારો છોકરો પણ તારી જેમ જ આગળ વધશે. જસ્ટ વેટ એન્ડ વોચ. તો હવે ડીલે નહીં, જેમ બને એમ જલ્દી બધું તારા હાથમાં લઈ લે. તારી માની હવે ઉંમર થઈ રહી છે. હવે હું પહેલાની જેમ એનર્જેટિક અને યુવાન નથી રહી. ક્રિશ, કોણે કહ્યું? મારી મમ્મી હંમેશા યુવાન, એનર્જેટિક અને બ્યુટીફુલ જ રહેશે, અને એમાં કોઈ બેમત નથી. ઓકે, ટોપિક ચેન્જ ન કર. મને કહે કે કાલથી તું બિઝનેસ જોઈન કરે છે ને? જ્યારે સુપ્રીમ કોર્ટે જ ઓર્ડર પાસ કરી દીધો હોય તો કોઈનામાં હિંમત છે કે એને બદલી શકે? ગુડ, ધેટ્સ લાઈક માય સન.